नमस्कार विद्यार्थी मित्रों, नेक्स्ट डेफिनेशन रेसिड्यू ऑफ एफ ऑब्जेक्ट। अवर चैप्टर नेम इज रेसिड्यू एंड पोल। तो आप पोल की डेफिनेशन जोई हो जोई छे आपरे रेसिड्यू ऑफ एफ ऑफ जेड। लेट एफ ऑफ जेड इज एनालिटिक फंक्शन एट एवरीवेयर इन नेबरहुड ऑफ जेड जीरो एक्सेप्ट जेड जीरो। एफ ऑफ जेड इज एनालिटिक फंक्शन एट एवरीवेयर इन नेबरहुड ऑफ जेड जीरो एक्सेप्ट जेड जीरो। देन दी कोफिशियंट बी वन ऑफ वन अपन जेड माइनस जेड जीरो इन लॉरेंज एक्सपांशन ऑफ एफ ऑफ जेड एक जेड इक्वल टू जेड जीरो इज कॉल्ड रेसिड्यू ऑफ एफ ऑफ जेड एक जेड जीरो एंड इट इज डिनोटेड बाय रेसिड्यू फॉर आर ई एस ऑफ फंक्शन एफ ऑफ जेड एक जेड जीरो। आटलो रेडी करी रेसिड्यू ऑफ एफ ऑफ जेड एक जेड जीरो इज डिनोटेड बाय रेसिड्यू फॉर आर ई एस ऑफ एफ ऑफ जेड एक जेड जीरो इट डिनोटेड बाय रेसिड्यू ऑफ एफ ऑफ जेड एक जेड जीरो। दैट मीन्स रेसिड्यू ऑफ एफ ऑफ जेड एक जेड जीरो इक्वल टू बी वन। आपणे अहीं शुं कही छी द कोफिशियंट बी वन इज कॉल्ड रेसिड्यू। એટલે આ બી વન છે એને તમે કીધું છે બી વન ઇઝ કોલ્ડ રેસિડ્યુ। બી વન શું છે? વોટ ઇઝ ધ બી વન? બી વન ઇઝ કોફિશિયન્ટ। કેનો? બી વન ઇઝ કોફિશિયન્ટ ઓફ 1 અપન ઝેડ માઇનસ ઝેડ જીરો। પરંતુ આ કોફિશિયન્ટ લેવાનો કઈ સિરીઝમાંથી? ઇન લોરેન્ટ્ઝ એક્સપાન્શન એફ ઓફ ઝેડ એક ઝેડ ઇક્વલ ટુ 0। એટલે બી વન ને આપણે રેસિડ્યુ કહી છી। કોને કહી છી? બી વન ને। તો આ રેસિડ્યુ ડીનો કેવી રીતના કરી એના ઇક્વલ ટુ શું થશે? બી વન થશે। રેસિડ્યુ ઓફ એફ ઓફ ઝેડ એક ઝેડ જીરો એ છે કે બી વન ક્યાંથી ફાઇન્ડ કરું? તમારી પાસે લોરેન્ટ્ઝ સિરીઝ લખેલી હતી આવી રીતના એફ ઓફ ઝેડ સમેશન એન ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ એ એન ઝેડ માઇનસ ઝેડ જીરો પાવર એન પ્લસ સમેશન એન ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ બી એન અપર ઝેડ માઇનસ ઝેડ જીરો પાવર એન વહેર એન એ એન ઇઝ ધીસ એન્ડ બી એન ઇઝ ધીસ। ચલો રેડી? ઓકે, એમાંથી આપણે શું ફાઇન કરવું છે? બી વન। તો પુક એન ઇક્વલ ટુ 1, ચલો માં બી એન માં એન ઇક્વલ ટુ 1 પુક કરો બી વન। તો હિયર ઓલ્સો 1 માઇનસ 1 પ્લસ 1 ઇઝ 0 એન્ડ ઝેડ ડેશ માઇનસ ઝેડ 0 પાવર 0 ઇઝ 1 એટલે આ તો કેન્સલ જ થઈ ગયું। તો f ઓફ z ડેશ dz ડેશ મેં ક્યારે કીધું તું z ડેશ ને તમે z લખશો તો એ ચાલશે। તો f ઓફ z dz થઈ જશે। તો bn છે એમાં n ઇક્વલ ટુ 1 પુક કરો ઇઝ તમારું b1 બનશે 1 અપન 2 pi i ઇન્ટિગ્રેશન ઓવર c f ઓફ z dz। રેડી? એટલે રેસિડ્યુ કોને કહેવાની છે? સિમ્પલ કહું તો તમારે b1 ને રેસિડ્યુ કહેવાની છે। ચાલો કમ્પ્લીટ હું સમજાવું, હવે રફ વર્ક કરી જોજો। લોરેન્ટ્ઝ એક્સપાન્શન છે f ઓફ z નું z0 પાસે, એમાં બી વન ને તમારે રેસિડ્યુ કહેવાની છે કમ્પલસરી બી વન ને। તો બી વન છે શું? કોફિશિયન્ટ છે। કોનો કોફિશિયન્ટ છે? 1 અપન ઝેડ માઇનસ ઝેડ જીરો નો। પણ લેવાનું કઈ સિરીઝ માંથી? લોરેન્ટ્ઝ એક્સપાન્શન। એટલે બી વન ઇઝ અહીંયા આવે છે રેડી। આ એની બધું એક્સપ્લેનેશન પાર્ટ છે। જોજો સિમ્પલ આપણે રફ થી સમજીએ રેસિડ્યુ કોને કહેવું। ચલો લોરેન્ટ્ઝ એક્સપાન્શન ઇઝ એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ સમેશન એન ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ એ એન ઇન ટુ ઝેડ માઇનસ ઝેડ 0 પાવર એન પ્લસ સમેશન એન ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ બી એન અપોન ઝેડ માઇનસ ઝેડ 0 પાવર એન। ચલો આ સેકન્ડ ગમને હું એક્સપાન્ડ કરું એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ફોર સમેશન એઝ ઇટ n equal to 0 to infinite an into z minus z0 power n। માની લ્યો આ સેકન્ડ સિરીઝ જે એક્સપાન્શન છે સેકન્ડ ટર્મ જેને પ્રિન્સિપલ પાર્ક આપણે કીધું હતું પોલ ની ડેફિનેશન માં,
मान लो मैं एक जो टर्म छे तो शू થશે n इक्वल टू 1 જ માત્ર પુટ કરો તો એ બનશે b1 अपॉन z माइनस z0 માત્ર આટલું બને છે માન લ્યો આમાં એક જ ટર્મ હોય તો તો પોલની ડેફિનેશનમાં આમાં આવું હોય તો તમે શું કહો છો આવી ડેફિનેશન આપણે જોયેલી જ હતી ને આના આગળના લેક્ચરમાં તો આ z0 ને તમે શું કહો છો z0 ઇઝ પોલ પણ કેટલી એક જ ટર્મ છે b1 સુધી છે અથવા આનો પાવર કેટલો છે 1 છે તો z0 ઇઝ સિમ્પલ પોલ જો જો જે સિમ્પલ પોલ લખી રે રેસિડ્યુ કોને કહેવાની છે તમારે કોફિશિયન્ટ ઓફ 1 અપન z માઈનસ z0 ને અને 1 અપન z માઈનસ z0 નો કોફિશિયન્ટ શું છે b1 છે અને આ ઉપર હું લખી શકું ને તો f ઓફ z ઇક્વલ ટુ સમેશન n इक्वल टू जीरो तो इनफाइनाइट ए एन इनटू जेड माइनस जेड जीरो पावर एन बी वन इनटू वन अपॉन जेड माइनस जेड जीरो तो दिस बी वन इज कॉल्ड रेसिड्यू कोनी रेसिड्यू आजे फंक्शन छे एनी એટલે f ऑफ z क्या पॉइंट पासे અહીંયા સિમ્પલ પોલ જે આવી છે z0 પાસે ક્યાં z0 પાસે તો b1 ઇઝ કોલ્ડ રેસિડ્યુ ઓફ f ઓફ z એક z0 તમારે રેસિડ્યુ કોને કહેવાની છે b1 ને એટલે આમાં તમે લખ્યું છે જો રેસિડ્યુ ઓફ f ઓફ z એક z0 ઇઝ b1 b1 ની વેલ્યુ ક્યાંથી ફાઇન્ડ કરો છો તમે તમારી પાસે જે રોરેન્જ એક્સપાન્શન છે એમાં bn છે એમાં n इक्वल टू 1 લઈ લ્યો 1 upon 2 pi ઇન્ટિગ્રેશન f ઓફ z माइनस एन प्लस वन चाहिए आप एन नी जगह प्लस वन मुको ले पावर जीरो थी जाए लाभ वेक्टर वन थी जैसे चलो रेडी ले बी एन ऊपर थी तब मैं बी वन फाइंड करो तो आउट था से चलो कंप्लीट ओके जो जो डेफिनेशन के विद ना लगवी आ तो फिक्स छे दा तो जो एफ ऑफ जेड इज एना लिखी के एवरीवेयर इन नेबरहुड ऑफ जेड जीरो एक्सेप्ट जेड जीरो देन दी चलो बी वन ने शू कहेवानुं छे तमारे रेसिड्यू बी वन कोन छे કોફિશિયન્ટ છે કેનો કોફિશિયન્ટ છે 1 upon z minus z0 નો પણ લેવાનું કેની અંદરથી એક્સપાન્શન ની ક્યુ એક્સપાન્શન રોરેન્જ એક્સપાન્શન કેનું એક્સપાન્શન f ઓફ z નું ક્યાં પોઈન્ટ પાસે z0 પાસે એટલા માટે આ બધું જો વિચારો b1 કોફિશિયન્ટ છે કોનો કોફિશિયન્ટ છે 1 upon z minus z0 નો કોફિશિયન્ટ છે આઈ સાચું તમારું કોફિશિયન્ટ છે 1/z - z0 નો પરંતુ કોની અંદર લેવાનું સિરીઝ અથવા તો એક્સપાન્શન ની અંદર લેવાનું કોનું એક્સપાન્શન લેવાનું રોરેન્જ એક્સપાન્શન લેવાનું પણ ઈ રોરેન્જ એક્સપાન્શન લેશું ક્યાં ફંક્શન નું f(z) નું ક્યાં પોઈન્ટ પાસે z0 પાસે એટલા માટે આ બધું જો આવું વિચારો તો અહીં લખવું પડે ધેન ધી કોફિશિયન્ટ b1 ऑफ 1 अपॉन z माइनस z0 इन लॉरेंज एक्सपेंशन ऑफ f ऑफ z एक z इक्वल टू z0 इज कॉल्ड रेसिड्यू ऑफ f ऑफ z एक z0 આ ઇઝ કોલ્ડ ઈ આના માટે નથી આ ફંક્શન માટે નથી આના માટે નથી માત્ર કોના માટે છે ધેન ધી કોફિશિયન્ટ b1 ઇઝ કોલ્ડ રેસિડ્યુ b1 ઇઝ કોલ્ડ રેસિડ્યુ રિપીટ b1 is called residue ama ghana student mistake kare che etla mate example gani nakhe pan khabar no residue kone kyo b1 is residue chalo b1 ne residue kyo cho pen apre definition ma kevu pare b1 shu che coefficient che kono coefficient che 1 upon z minus z0 aa coefficient levanu che ma lorentz expansion parantu lorentz expansion levanu kono f of z nu kya z0 કમ્પ્લીટ ક્લિયર ઓકે હવે જોજો અહીં જે મેં નીચે એક્સપ્લેન કરેલું છે તો b1 ઇઝ કોલ રેસિડ્યુ ઓફ f ઓફ z એક z0 પરંતુ z0 આપણી પાસે કેવી પોલ છે સિમ્પલ પોલ તો આ b1 નો આવું પણ કહી શકું b1 ઇઝ રેસિડ્યુ ઓફ f ઓફ z एक सिंपल पोल z0 आ रेसिड्यू फंक्शन नीचे क्या पॉइंट पास है सिंपल पोल z0 पास है
ચલો રી સા માતે સિમ્પલ પોલ ઉપર જ આપણે કીધેલું છે સિમ્પલ પોલ છે હવે માની લ્યો આ લોરેન્જ એક્સપાન્શન આવી રીતના આપેલું હોય f ઓફ z ઇક્વલ ટુ સમેશન n ઇક્વલ ટુ 0 ટુ ઇન્ફાઇનાઇટ an ઇનટુ z માઇનસ z0 પાવર n પ્લસ અહીં કેમ એક જ ટર્મ લીધી સેકન્ડ સિરીઝમાં માની લ્યો b આપેલી હોય b1 b2 b1 upon z minus z0 plus b2 upon z minus z0 square આવું હોય લોરેન્જ એક્સપાન્શન તો પોલ ની વાત કરો જે z0 ને પોલ કહેવાનું છે પણ કેટલો પાવર છે 2 તો તમે શું કહેશો z0 is called second order pole કેવી પોલ કહેશો તમે second order pole ચલો કમ્પ્લીટ હવે રેસિડ્યુ ની વાત કરી જો જો રેસિડ્યુ તો તમારે કમ્પલસરી b1 ને જ કહેવાનું છે આપણે ડેફિનેશન જ લખેલી છે ધ કોએફિશિયન્ટ b1 સિરીઝ ભલે તમારે અહીં b2 સુધી જતી હોય તો b2 ને તમારે રેસિડ્યુ કહેવાની નથી આ b1 ને શું કહેવાનું છે b1 ઇઝ રેસિડ્યુ ઓફ f ઓફ z એક સેકન્ડ ઓર્ડર પોલ z0 z0 પાસેની રેસિડ્યુ છે સાચું પરંતુ z0 છે કેવી પોલ છે સેકન્ડ ઓર્ડર પોલ છે સા માટે b1 b2 છે એટલા માટે ચાલો કમ્પ્લીટ હજી માની લ્યો આ તમારું જે ફંક્શન છે એ આવા ટાઈપમાં આપેલ હોય માની લ્યો n b1 b2 ને b3 n equal to 3 સુધી જતું હોય માની લ્યો તો આ ફંક્શન થશે f of z equal to summation n equal to 0 to infinite n into z minus z0 power n plus b1 upon z minus z0 plus b2 upon z minus z0 square plus b3 upon z minus z0 power 3 ચાલો 3 સુધી જાય છે રેડી એટલે z minus z0 અહીંયા સ્ક્વેર હિયર પાવર 3 તો અહીંયા તમે શું કહેશો z0 ઇઝ કોલ થર્ડ ઓર્ડર પોલ z0 ને પોલ કહેશો પણ કેવા ઓર્ડર સાથે થર્ડ ઓર્ડર પરંતુ રેસિડ્યુ તો તમારે કહેવાનું કોને છે જોવો જો એ કોએફિશિયન્ટ b1 ઇઝ કોલ રેસિડ્યુ b1 ને તમારે રેસિડ્યુ કહેવાની છે તો b1 is called b1 is residue of f of z at third order pole z0 થર્ડ વગર પોલ માંથીની તમારે એને રેસિડ્યુ કહેવાની કે સિમ્પલ પોલ નહીં બને એનું કારણ કે b1 ને રેસિડ્યુ કહેવાની પર ક્યાં સુધી જાય છે b3 સુધી મીન્સ પાવર 3 છે તો b1 ઇઝ કોલ રેસિડ્યુ ઓફ f ઓફ z એક થર્ડ વગર પોલ જો b2 સુધી જતી હોય તો સેકન્ડ ઓર્ડર પોલ માંથીની રેસિડ્યુ કહેવાય ને b1 સુધી જતું હોય તો સિમ્પલ પોલ માંથીની એટલે રેસિડ્યુ b1 ને જ કહેવાનું પરંતુ રેસિડ્યુ અલગ અલગ હશે b રેસિડ્યુ એક સિમ્પલ પોલ રેસિડ્યુ એક સેકન્ડ ઓર્ડર પોલ રેસિડ્યુ એક થર્ડ ગોગલ પોલ હવે ચાલો એમ ફર્ડર પોલ કેવું હોય તો મારે શું કહેવાનું આ માની લ્યો ક્યાં સુધી જાય છે બી એમ ઇન્ટુ ઝેડ માઇનસ ઝેડ ઝીરો પાવર એમ સુધી તો ઝેડ ઝીરો ઇઝ કોલ્ડ એમ ઓર્ડર પોલ થશે તો બી વન ઇઝ કોલ્ડ રેસિડ્યુ ઓફ એફ ઓફ ઝેડ એ એમ ઓર્ડર પોલ રેસિડ્યુ બી વન ને જ કહેવાની પણ બધી પોલ પાસે અલગ અલગ રેસિડ્યુ હશે ચલો કમ્પ્લીટ આ રફ ફોર કેટલે કેવું સમજે અહીંયા સુધી જતું હોય તો b2 ને રેસિડ્યુ કહી દે ના b2 ને કહેવાની ડેફિનેશન તો આટલી જ છે આ ઉપરનો પાર્ટ છે એટલે જ આટલી છે ચલો રેડી આ પાર્ટ તો તમારે માત્ર સમજવા માટે છે લખી લેજો આ પાર્ટ ક્લિયર